नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોળકિયા। રાજ્યમાં ફરી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે। બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં બે દિવસ સામાન્ય અને બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદ ખાબકી શકે છે। ભરૂચ, નર્મદા, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે। 8, 9 અને 10 તારીખે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ ખાબકતા સીઝનનો 70% વરસાદ વરસી ચૂક્યો છે। 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઈ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો, જેમાં કચ્છમાં 170, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62% વરસાદ નોંધાયો છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57% વરસ્યો છે। તો રાજ્યમાં સરેરાશ સીઝનનો 70% વરસાદ નોંધાયો છે। 86 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે રાજ્યના 31 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે। વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા। બનાસકાંઠાની ઉમરદશી નદીમાં ધસમસતા પાણી આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધી છે। પાલનપુર તાલુકામાં આવેલી ઉમરદશી નદીમાં નવા નીર આવતા પાલનપુરના ધાણધા ગામ સુધી નદીના નવા નીર પહોંચ્યા। નદીમાં આવક થતા કાંઠાના ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે। નદીમાંથી વહી રહેલા ધસમસતા પાણીથી પાલનપુરના આસપાસના ગામોના ખેડૂતોને હાશકારો થયો। ગીર સોમનાથના ગીર જંગલ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચતા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। ધોકડવા, નીતલી, વડલી સહિતના ગામોમાં 1.5 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। 10 દિવસના વિરામ બાદ નર્મદા પંથકમાં મેઘમહેર થઈ। 2 દિવસથી ભારે ઉકળાટ હતો, ત્યારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચઢ્યા અને વરસાદી ઝાપટા પડ્યા। સારો એવો વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી, તો બીજી તરફ વાવણી કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો રાજી થયા। અરવલ્લીના માલપુર અને મેઘરજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાયા। કુંભેરાબા રોડ નજીક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવી પડી। ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનું મોજું ફરી વળ્યું। થોડા દિવસ વિરામ બાદ મેઘરાજા ફરી એક વખત તૈયાર થયા છે। અમરેલીના ગીર કાંઠાના ગામડાઓમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। ધારી તાલુકાના સરસિયા, કુબડા, ત્રંબકપુર, ગોવિંદપુર, સુખપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। વાતાવરણમાં ઠંડકથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી। આ તરફ અમરેલીના વડિયા પંથકમાં પલટાયું વાતાવરણ। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદનું આગમન થયું। કેટલાક દિવસના વિરામ બાદ મેઘ સવારી આવી પહોંચતા વાવણી કરેલા પાકને જીવનદાન મળશે। દાહોદમાં વરસાદી માહોલ। શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જામ્યો। પવન સાથે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। સાબરકાંઠાના ખેડ બ્રહ્મા પંથકમાં ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચી। 4 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો। અસહ્ય ઉકાળ વચ્ચે વરસાદથી ખેડૂતોમાં હશકારો થયો। હવે ગરીબોને 200 રૂપિયાનું સિંગ તેલ 100 રૂપિયા મળશે, જેનો ફાયદો 3.5 કરોડ ગુજરાતીઓને થશે। તહેવારોમાં ગરીબ પરિવારોને મોટી ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં મોટો નિર્ણય કર્યો અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA કાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર પહેલા રાહત દરે સિંગ તેલ આપવાનો નિર્ણય કર્યો। રાજ્યમાં 70 લાખ જેટલા NFSA કાર્ડ ધારક પરિવાર છે, મતલબ કે 3.5 કરોડ લોકોને તેનો ફાયદો મળશે। અગાઉ વર્ષ 2021-22માં જન્માષ્ટમી અને દિવાળી પર રાહત દરે કપાસિયા તેલનું વિતરણ કરાયું હતું, જો કે ડબલ રિફાઇન્ડ સિંગ તેલનું આ રીતે ગરીબોને પહેલી વખત વિતરણ કરવામાં આવશે। સિંગ તેલની 197 રૂપિયા પ્રતિ લીટર પડતર કિંમત સામે સરકાર 97 રૂપિયા સબસિડી ભોગવી કાર્ડ દીઠ 1-1 લીટર સિંગ તેલ આપશે। આ નિર્ણયના કારણે સરકારી તિજોરી પર 124 કરોડનો બોજ પડશે। ગરીબ પરિવારોએ ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। કાળો કારોબાર કરવા નશાખોરો પોતાની ચાલ બદલી રહ્યા છે। નશાની હેરાફેરી કરતા લોકોનો ડોળો કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર છે। જૂનાગઢના માંગરોળ દરિયા કિનારાથી નશીલા પદાર્થોના શંકાસ્પદ પેકેટ મળતા ખળભળાટ મચી ગયો। મંગળવારે 8 પેકેટ મળ્યા બાદ બુધવારે દરિયા કિનારાથી વધુ 31 પેકેટ મળતા તપાસ એજન્સી ચોંકી ઉઠી। માંગરોળના દરિયા કિનારે જેટી નજીક અમુક શંકાસ્પદ પેકેટ દરિયામાં દેખાતા SUG પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરતા 8 શંકાસ્પદ પેકેટ પકડી પાડ્યા।
ગણતરીના જ કલાકોમાં વધુ કેટલાક પેકેટ હાથ લાગતા તપાસનો ધમધમાટ તેજ થયો. કુલ 39 કિલોના શંકાસ્પદ પેકેટમાં જો ચરસ હશે તો અંદાજે 50 લાખની કિંમત થશે. એવું લાગી રહ્યું છે કે નશાનો વેપલો કરનારાઓનો ડોળો હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મંડરાઈ રહ્યો છે. કેમ કે જૂનાગઢના દરિયાકાંઠે પ્રથમ વખત આવો શંકાસ્પદ જથ્થો પકડાયો છે. પકડાયેલા જથ્થા પર અફઘાન અને એક કંપનીનો સિમ્બોલ પણ છે અને તમામ પેકેટ પ્લાસ્ટિકમાં પેક કરેલા મળ્યા છે. આ બિનવારસી વસ્તુ કોની હશે, ક્યાંથી આવી હશે તે દિશામાં પોલીસ તપાસ આદરી ચૂકી છે. સાથે જ દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ અને આદરી ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળ્યો. સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના માંગરોળ બાદ સોમનાથના દરિયા કિનારા નજીકથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ફરી એક વખત કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગ્યો. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે કોંગ્રેસ છોડી ભાજપ પ્રવેશનો નિર્ણય કર્યો. મહિનાઓ સુધી કોંગ્રેસ પાટીદારોના નરેશને લાવવામાં જોતરાયેલી રહી, પરંતુ પોતાના નરેશ ક્યારેય હાથમાંથી નીકળી ગયા એનો અણસાર પણ ન આવ્યો. હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લેઆમ નારાજગી દર્શાવીને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓએ રાજીનામા ધરી દીધા અને ભાજપ પ્રવેશનો નિર્ણય કર્યો. બંને નેતાઓ શીતળા સાતમના દિવસે કમલમ પહોંચશે અને કેસરી ખેસ ધારણ કરશે. નરેશ રાવલ 4 દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમના જવાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં ફટકો પડશે. તો રાજુ પરમાર પણ કોંગ્રેસના ટોચના નેતાઓમાં રહ્યા છે. દલિત વોટ બેંક પર કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા નરેશ રાવલે પુષ્ટિ કરી કે અમે બંને નેતાઓ 17 ઓગસ્ટે કેસરી ખેસ ધારણ કરીશું. કોંગ્રેસમાં સતત અન્યાય થયો હોવાની વાત કરી, જોકે કોની સામે અને શા માટે નારાજગી છે એ અંગે હાલ મૌન રહેતા નરેશ રાવલે સમય આવે ખુલાસો કરવાની વાત કરી. વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારે બે દિગ્ગજ નેતાઓના ગમનથી ફરી એક વખત કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલ ઉઠ્યા છે. આ તરફ અહેમદ પટેલના દીકરી વિધાનસભા ચૂંટણીમાં જંપ લાવી શકે છે. મીડિયા સાથેની વાતચીતમાં મુમતાઝ પટેલે આ સંકેત આપ્યા છે. રાજકારણમાં પ્રવેશના સંકેત આપતા મુમતાઝ પટેલે તક મળે તો ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. જો કે તેઓ કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગે તેમણે સસ્પેન્સ ખોલ્યું નથી. મીડિયા સાથે વાતચીત કરતા મુમતાઝે કહ્યું કે અમે અહેમદ પટેલના રાજકીય વારસદાર નથી, પરંતુ જો સારું કામ કરવાનો મોકો મળશે તો જરૂરથી રાજનીતિમાં આવીશું. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસમાં એક્ટિવ રહેશે કે કેમ, જેના સૂચક જવાબમાં કોંગ્રેસનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું કે હું એટલું કહીશ કે એક્ટિવ રહીશ. અનેક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે તેનું કારણ પૂછાતા મુમતાઝે કહ્યું કે કોઈને કોઈ તો સમસ્યા હશે જ જેને સુધારવું પડશે. મુમતાઝના નિવેદનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ માટે તૈયારીઓ કરી રહ્યા છે. જો કે સવાલ એ છે કે શું તેઓ કોંગ્રેસ સિવાયની કોઈ પાર્ટીથી રાજકીય શરૂઆત કરશે. ચૂંટણી ભલે જાહેર ન થઈ હોય, પરંતુ રાજકીય પાર્ટીઓએ ગુજરાતીઓને રીઝવવા અવનવી પદ્ધતિઓથી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસે ગુજરાતમાં મત માંગવા માટે રાજસ્થાન મોડેલને આગળ ધર્યું. ખુદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વીટ કરીને અશોક ગેહલોતના ફોટોગ્રાફ સાથે રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનું પોસ્ટર શેર કર્યું, જેમાં જગદીશ ઠાકોરે લખ્યું છે કે આ છે કોંગ્રેસ મોડેલ, લોકસેવા એ જ કોંગ્રેસનો સંકલ્પ. પોસ્ટરમાં રાજસ્થાન સરકારે લાગુ કરેલી જૂની પેન્શન સ્કીમ, આરોગ્યલક્ષી નિર્ણય, વીજ વપરાશ દર, રોજગારી સહિતના મુદ્દાનો ઉલ્લેખ છે. આ મુદ્દે કોંગ્રેસે કહ્યું કે અમે છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી, ત્યારે અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યમાં થયેલા પ્રજાલક્ષી નિર્ણયનું મોડેલ અમે જનતા સમક્ષ રજૂ કરીએ તો એમાં ખોટું શું છે. આ તરફ ભાજપે આ મુદ્દે કટાક્ષ કરતા કહ્યું કે રાજસ્થાનમાં તો દારૂબંધી પણ નથી, તો શું કોંગ્રેસ ગુજરાતમાંથી દારૂબંધી પણ હટાવી દેશે. ભાજપે સવાલ કર્યો કે રાજસ્થાનમાં ક્રાઇમ રેટ વધુ છે, તો શું ગુજરાતમાં પણ કોંગ્રેસ એવી જ સ્થિતિ કરવા માંગે છે. એક તરફ સત્તાધારી ભાજપ પોતે કરેલા વિકાસ કાર્યોને લઈને મેદાનમાં છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલના સહારે છે, જ્યારે કોંગ્રેસે રાજસ્થાન મોડેલનો સહારો લીધો છે, જે ચૂંટણી નજીક આવતા આવતા વધુ રસપ્રદ બની શકે છે. પહેલા ભાજપ એક્શનમાં આવી છે. ખેડૂતોને રીઝવવા માટે ખાસ એક્શન પ્લાન સાથે ભાજપ સપ્ટેમ્બરમાં મેદાને ઉતરશે. રાજ્યમાં
રાજ્યની સૌથી મોટી વોટ બેંક ખેડૂતોને રીઝવવા માટે ભાજપે પોતાના કિસાન મોરચાને જવાબદારી સોંપી છે। ચૂંટણી પહેલા ખેડૂતોની જો કોઈ નારાજગી હોય તો તે કઈ રીતે દૂર કરી શકાય તે માટે ભાજપ કિસાન મોરચો પ્રયાસ કરશે। ખેડૂતોના હૃદય સુધી પહોંચવા ભાજપ કિસાન મોરચો 14,000 કિસાન પંચાયત યોજશે। આગામી 2 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી કિસાન પંચાયતોનું આયોજન થશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી, ખેડૂત તેનાથી થયેલા ફાયદાઓ ગણાવી કિસાન મોરચો ખેડૂતોને રાજી કરવા પ્રયાસ કરશે। કેમ કે રાજ્યમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે, દરેક પાર્ટીની તેના પર મીટ મંડાયેલી છે। પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હોય કે ખેડૂતોને વિવિધ ક્ષેત્રમાં અપાતી સબસિડી, એ દરેક મુદ્દાઓ ચૂંટણીમાં મહત્વના સાબિત થશે। છોટાઉદેપુરમાં વાલીઓને ચિંતામાં મૂકી દે એવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ખાનગી વાહનોમાં લટકીને જીવના જોખમે બાળકો ભણવા જતા હોવાનો વિડીયો વાયરલ થયો। ખાનગી વાહનોમાં લટકીને જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા જઈ રહ્યા હોવાના વાયરલ થયેલા વિડીયોએ ચિંતા વધારી છે। માત્ર 8 લોકો બેસી શકે એવા વાહનમાં 25 જેટલા વિદ્યાર્થીઓ ઠાંસી ઠાંસીને ભર્યા છે અને લટકતી હાલતમાં જઈ રહ્યા છે। વાહનની અંદર અને બહાર 25 વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા છે। આ ભયજનક સવારીનો વિડીયો છોટાઉદેપુર પંથકનો છે। સમયસર બસ ન મળતા દરરોજ વિદ્યાર્થીઓને જોખમી સવારી કરવી પડે છે। છોટાઉદેપુરથી તેજગઢ હાઈસ્કૂલ સુધીની સફર વિદ્યાર્થીઓ માટે મોતની સવારી સમાન છે। આ વાહન કે જેનું પાસિંગ માત્ર 8 પેસેન્જરનું છે, પરંતુ તેમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લટકતા ભટકતા નજરે પડ્યા। આ વિડીયો વાયરલ જરૂર છે, પરંતુ દેશનું ભવિષ્ય લટકતી હાલતમાં શાળાએ જતું હોય એ શરમજનક ઘટના છે। સૌથી મોટો સવાલ એ છે કે વાયરલ થયેલો આ વિડીયો જો સાચો હોય તો જીવના જોખમે મુસાફરી કરતા આ વિદ્યાર્થીઓ માટે કોણ સુવિધા ઊભી કરશે। રાજ્યમાં લંબી વાયરસના ચિંતાજનક રીતે વધી રહ્યા છે કેસ। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઊંડાણપૂર્વકનું આયોજન કરાયું। લંબી વાયરસ અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાના 2189 ગામમાં પ્રસરી ચૂક્યો છે। 1639 પશુઓમાં લંપીથી મોત થયા છે। 57,000થી વધુ પશુ સંક્રમિત થઈ ચૂક્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ સંક્રમિત પશુઓ ઝડપથી સાજા થાય અને સ્વસ્થ પશુઓમાં આ વાયરસ ફેલાતો અટકે એ માટે સઘન સર્વે, સારવાર અને રસીકરણના આદેશ આપ્યા। પશુઓમાં રસીકરણ વધુમાં વધુ થાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 11,68,000 પશુઓને કોટપોક્સ રસી અપાઈ છે। જિલ્લા સ્તરે હજુ પણ રસીના 10,79,000 ડોઝ ઉપલબ્ધ છે। વધારાના આઉટસોર્સ પશુ ચિકિત્સકોને 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે। લંપી નામના ખતરનાક વાયરસનું હવે ઉત્તર ગુજરાત પર આક્રમણ। સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં કેસ વધતા ફફડાટ ફેલાયો। સાબરકાંઠામાં લંપી વાયરસના 10 કેસ નોંધાતા પશુપાલકોની ચિંતા વધી। લંપી વાયરસના કેસ સામે આવતા જ પશુ વિભાગ સતર્ક થયું। પશુ વિભાગ પાસે 7,000 રસીના ડોઝ છે, જેને લઈ ઈડર પાંજરાપોળમાં 3,000 રસીના ડોઝ આપવામાં આવ્યા। સર્વેલન્સની ટીમે પણ કામગીરી શરૂ કરી છે। જે 10 કેસ સામે આવ્યા છે તે તમામ પશુઓનું ચેકિંગ કરવામાં આવ્યું અને પશુપાલકોને જરૂરી સૂચના આપવામાં આવી। સાબરકાંઠામાં લંપી વાયરસના સંક્રમણને અટકાવવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને 1 તાલુકામાંથી બીજા તાલુકામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ ફરમાવ્યો। પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુ સાથેની રમતો અને પશુઓને એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકાયો છે। લંપીગ્રસ્ત પશુઓ, લંપીગ્રસ્ત પશુઓના મૃતદેહને ખુલ્લા છોડી દેવા તથા લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે। આ ઉપરાંત રોગી પશુઓની જગ્યાને સ્વચ્છ રાખવા પણ સૂચનો આપ્યા। સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં પણ લંપી વાયરસે આતંક મચાવ્યો। લંપીને નાથવા તંત્રએ સર્વે સહિતની કામગીરી હાથ ધરી। લંપીનો કહેર વધારે ન વકરે તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર અમીરગઢ, ગુંદરી, નેનાવા સહિતની તમામ બોર્ડરો પશુઓ માટે સીલ કરવામાં આવી। તમામ બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાટણ જિલ્લાના 5 તાલુકાના 20 ગામોમાં લંપી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે। પાટણમાં લંપીના વધુ 44 કેસ નોંધાતા કુલ કેસનો આંક 150 પહોંચ્યો છે। સાંતલપુરમાં 1 અને દાત્રાણા ગામે 3 પશુઓના મોત નિપજતા પશુપાલકોની ચિંતા વધી છે। લંબી વાયરસને કારણે દૂધની આવક ઘટી હોવાની ચર્ચા વચ્ચે સાબરડેરીમાં જોવા મળી ઉલટી ગંગા। લંબી વાયરસની ચિંતા વચ્ચે સાબરડેરીમાં દૂધની આવક વધી છે। 1 જ અઠવાડિયામાં 28,000 લીટર દૂધની આવક થઈ છે।
લંપી વાયરસને લઈને દૂધ સંપાદનમાં કોઈ જ અસર નહીં થઈ હોવાનું અનુમાન છે। સાબર ડેરીએ 3 મહિના પહેલા જ રસીકરણની શરૂઆત કરી હતી। 4 દિવસમાં 9000 પશુઓને રસી અપાઈ ચૂકી છે અને હજી આગામી દિવસોમાં 50000 પશુઓનું રસીકરણ કરવામાં આવશે। સાબર ડેરી દ્વારા રાખવામાં આવેલી અગમચેતીનો ફાયદો થયો, કેમ કે અન્ય વિસ્તારમાં લંપી વાયરસને કારણે અનેક પશુઓ મોતને ભેટ્યા, તો કેટલાક વિસ્તારોમાં પશુઓ ઓછું દૂધ આપવા લાગ્યા। પરંતુ સાબર ડેરીએ પશુઓનું રસીકરણ પહેલેથી જ શરૂ કરી દેતા લંપી વાયરસની અસર ઓછી દેખાઈ, જેથી દૂધ ઉત્પાદન પર કોઈ માઠી અસર ન થઈ। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી નદી પર પુલ ન હોવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। બાળકો ઘૂંટણસમા પાણીમાં જીવના જોખમે નદી પાર કરી અભ્યાસ કરવા મજબૂર છે। ચોમાસામાં નદીનો પ્રવાહ વધી જાય છે, જેને લઈને વાલીઓ બાળકોને શાળાએ નથી મોકલતા, જેને લઈ વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે। વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અનેક વખત પુલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ નગરો તંત્રને કારણે પરિસ્થિતિ તેની તે જ છે। ન ફક્ત વિદ્યાર્થીઓ દફતર માથે લઈને ભણવા મજબૂર બન્યા છે, પરંતુ ગામ લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। ગામમાં આવવા જવા માટે રસ્તો બંધ થઈ જાય છે, જેને લઈ લોકો 10-15 કિલોમીટર ફરીને જવા મજબૂર બને છે। ગામમાં એમ્બ્યુલન્સને આવવા જવામાં પણ હાલાકી પડે છે। પુલ બનાવવાની મંજૂરી મળી ગયા છતાં હજુ પણ પુલ બનાવવાનું શરૂ ન થતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે આ પુલ વહેલી તકે બનાવવામાં આવે। પુલની કામગીરી અત્યાર સુધી માત્ર કાગળ પર જ હતી। 3 વર્ષ અગાઉ કોઝવે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગે કોઝવે બનાવવાની તૈયારી કરી છે। સરકારમાં દરખાસ્તની મંજૂરી મળતા જ ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે દશેરા સુધીમાં કામ શરૂ થઈ જશે। પોરબંદરમાં કોસ્ટગાર્ડના જાબાઝ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કરીને માછીમારોને બચાવી લીધા। 5 માછીમારોનો જીવ બચાવવામાં આવ્યો। ઓખાના દરિયામાં 5 માછીમારો સાથેની એક બોટ અચાનક ડૂબવા લાગી। રાજ આયુષી નામની બોટ ડૂબી રહી હોવાની જાણ થતા હંમેશાની જેમ સતર્ક રહેલી કોસ્ટગાર્ડની ટીમ પહોંચી ગઈ અને બચાવ અભિયાન શરૂ કર્યું અને 5 લોકોને બચાવી લીધા। રેસ્ક્યુ કરાયેલા તમામ માછીમારોને ઓખા લાવવામાં આવ્યા। ચોમાસાના પ્રારંભથી જ પડેલા અનરાધાર વરસાદને કારણે ભાવનગરના રસ્તાઓ બિસ્માર બન્યા છે। જિલ્લામાં ખાડારાજના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર સામે આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે તેઓ આ ખાડા કામ કરી રહ્યું છે। થોડા દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં જીતુ વાઘાણીએ તમામ રોડ રસ્તા રિપેર કરવા સૂચના આપી હતી, પરંતુ તેમ છતાં મનપા દ્વારા સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 100 કરોડના ખર્ચે બનશે યાત્રિક ભવન। આ ઉપરાંત એક સાથે 5000 લોકો ભોજન લઈ શકે એવી વ્યવસ્થા કરાશે। દર શનિવારે આસ્થા સાથે જે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે તે સાળંગપુરમાં વધુ સુવિધાઓ ઉમેરાઈ રહી છે। કષ્ટભંજન હનુમાનજીના દર્શનાર્થે લોકો ભાવિ ભક્તોને રાત્રિ રોકાણમાં અગવડ ન પડે તે માટે યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવશે। 100 કરોડના ખર્ચે તૈયાર થનાર યાત્રિક ભવનનું રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હાઈટેક યાંત્રિક ભવન કે જેમાં 1000 રૂમો બનાવાશે। યાત્રિક ભવનમાં VVIP, VIP રૂમ તેમજ હોલ બનાવાશે। કુલ 4 વિંગમાં 1000 રૂમનું નિર્માણ કરાશે। તો આ ઉપરાંત 40 કરોડના ખર્ચે આધુનિક અને એક સાથે 5000 લોકો ભોજન લઈ શકે તેવો રાજમહેલ જેવું ભોજનાલયનું હાલ નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાતમાં સૌથી મોટું ભોજનાલય હશે। મંદિર પરિસરની બાજુમાં 50 કરોડથી વધુના ખર્ચે બની રહેલા હાઈટેક ભોજનાલયનું કામ અત્યારે 70% પૂર્ણ થઈ ગયું છે। આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઇનોમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે। અંબાજી મંદિરમાં પ્રસાદના ભાવમાં વધારો કરાયો। નજીવા ભાવ વધારા બાદ પ્રસાદના નાના પેકેટ 15 રૂપિયાના બદલે હવે 18 રૂપિયામાં મળશે। મીડિયમ પેકેટ 25ના બદલે 28 રૂપિયામાં મળશે, જ્યારે મોટા પેકેટ 50ના બદલે 52 રૂપિયામાં મળશે। ઘી તથા ચણા દાળમાં ભાવ વધારાને કારણે પ્રસાદના ભાવમાં પણ ભાવ વધારો કરવાની ફરજ પડી છે। માતાજીની ગાદી અને ભેટ કેન્દ્ર પર નવા ભાવ પત્રક મૂકવામાં આવ્યા છે। બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપનું ભથ્થું વધારવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા। પાલનપુરના એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી વિદ્યાર્થીઓએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું। હાલ ઇન્ટર્ન વિદ્યાર્થીઓને 1000 રૂપિયા ભથ્થું મળી રહ્યું છે, જેને વધારી 18000 કરવાની માંગ કરાઈ છે। ગઈકાલે પણ વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા, જ્યારે આજે રેલી કાઢી રોષ ઠાલવવામાં આવ્યો। તલાટીઓ દ્વારા હડતાલ યોજાયા બાદ હવે આરોગ્ય કર્મીઓ પણ સરકાર સામે પોતાની બાયો ચડાવી રહ્યા છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પોતાની પડતર માંગણીઓને લઈને સરકારથી નારાજ છે, તેવામાં હવે તેમણે હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। 18000 કર્મચારીઓના બનેલા આ સંઘે પોતાની 3 માંગોને લઈને 4 ઓગસ્ટના રોજ પોતાની કારોબારી મીટિંગ બોલાવી છે, તેમાં હડતાલ અંગેનો નિર્ણય લેવાશે તેવું મહાસંઘના પ્રમુખે જણાવ્યું હતું। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું, દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાત સાથે।